शहर के इलेक्शन वार्ड नंबर 16 में समाविष्ट वैसे दंतेश्वर से तरसाली की ओर जाते विजयनगर सोसाइटी के पास पानी की लाइन में लीकेज होते हुए पानी की बर्बादी देखने को मिली है, जिसको लेकर आज स्थानिक नागरिक ने तंत्र पर तीखे प्रहार किए थे। वडोदरा शहर में फैली वैसी गंभीर समस्याओं के बीच पानी की समस्या काफी जटिल बनी है। जहां लोगों को शुद्ध पीने का पानी नहीं मिल रहा, तो वहीं पानी लाइन में लीकेज होते हुए पानी की बर्बादी भी देखने को मिल रही है। बरसाती मौसम में जहां लोगों को दूषित पानी की समस्या सता रही है, ऐसे में इलेक्शन वार्ड नंबर 16 विस्तार के दंतेश्वर से तरसाली की ओर जाते वैसे मुख्य मार्ग विजयनगर सोसाइटी के पास पानी की लाइन में लीकेज होने के कारण यहाँ पर बिन फिजूल पानी बह रहा है, तो वहीं पानी की पाइपलाइन भी यहाँ पर कबाड़ी हालत में नजर आ रही है। एक और यही विस्तार में पानी की गंभीर समस्या बनी है। पानी की लाइन डाले जाने के सामने के ही कॉम्प्लेक्स में जहां स्थानीय लोगों को पानी नहीं मिल रहा, ऐसे में कॉर्पोरेशन तंत्र की गंभीर लापरवाही और बेदरकारी के कारण दंतेश्वर से तरसाली की ओर जाते वैसे विजयनगर सोसाइटी के पास पानी की लाइन में लीकेज और पानी की बर्बादी नजर आई थी, जिसको लेकर स्थानिक नागरिक और आम आदमी पार्टी के पूर्व उम्मीदवार रह चुके वैसे शख्स द्वारा तंत्र पर तीखे प्रहार करते हुए कहीं न कहीं भाजपा नेता पर भी नाराजगी व्यक्त की थी। મારું નામ વિનય ચૌહાણ, હું આજે જ વોર્ડ નંબર 18માં પીવાના પાણીની સમસ્યા લઈને ઘનશ્યામ રેસિડેન્સીની લોકોની, એમને 2015થી ત્યાં રહે છે, 50 મીટર દૂર પાણીની લાઈન આવી ગઈ છે, પરંતુ એ લોકો આપવા માંગતા નથી। એમનું કેવું છે કે પાણીની જે ફ્લો અમારા માટે જે સ્ટોરેજ જે હોય છે સ્ટોર અમારી પાસે નથી, અને પાણી લાંબુ કરી શકે એવા અમારા સિસ્ટમો નથી, અને એના માટે એમની પાસે પાણી નથી। હવે હું જ્યારે અહીંથી પસાર થયો ત્યારે મને ખબર પડી, જોયું, અને મને કે એમની પાસે કેમ નથી આ બધી વસ્તુ, આ બધું કોર્પોરેશનના મિસમેનેજમેન્ટને કારણે આ લોકો આજ સુધી આપી શકતા નથી। અને એનું કારણ એક જ છે કે જો અભંડ લોકો આજે છે ને સત્તામાં બેસશે, અને એમના જે મોટા નેતાઓ છે એ ચારમું ચોથું અને પાંચમું પાસ થયેલા હોય, તો આવી રીતે જ સિસ્ટમ આવશે। હમણાં થોડા દિવસ પહેલાં એક મહાન નેતા, એક મહાન સાયન્ટિસ્ટે કીધું હતું કે ગટરમાં આમ તમે ઢાંકણું મૂકો અને એની ઉપર જે પાઇપ કાઢો તો ડાયરેક્ટ ચા બનાવી શકો, તો આ એક નવી પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે જેને પાઇપ વોશિંગ નામ આપવામાં આવ્યું છે, જેમાં કરોડો લીટર અને હજારો લીટર પાણી રોડની ઉપર નાખી દેવામાં આવે અને એને એક એક પાઇપ એનાથી વોશ કરવામાં આવે। મને એવું લાગે છે કે એ જ વોશવાળું પાણી કે જવા લોકોના ત્યાં જાય ને, તો લોકો પોતાના રોજિંદા કામમાં યુઝ કરી શકે છે, પરંતુ આ વસ્તુ એમને કરવી નથી। અને લોકોને ફક્ત જે મુદ્દાઓ છે એ જીવતા રાખવા છે, અને પછી વોટના દિવસે જ્યારે વોટ આવશે તે દિવસે બે દિવસ પાણીની લાઈન ફોર્સ વધારીને લોકોને ખુશ કરી દેશે અને પછી વોટ પટોરી લેશે। મારું નામ વિનય ચૌહાણ, હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા લડેલો છું આ વિસ્તારમાં 2022માં, અને અત્યારે હું વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર છું પ્રદેશમાં। જી, થેન્ક યુ।